નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલકેશ પટેલ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાના છે કે કપાસના પાકમાં પાયાના ખાતરો કેવા પ્રકારના આપીશું અથવા કયા કયા પ્રકારના ખાતરો આપીશું કે જેથી કરીને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ અને આપણી જે અપેક્ષા મુજબ જે છે ધારી ઉત્પાદન આપણે કપાસના પાકમાં લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, કપાસના પાકની અંદર આપણે મોટાભાગે ચર્ચા કરીએ છીએ કે કપાસનો પાક છે એ અત્યારે હાઇબ્રિડ પ્રકારની જાતો છે અને વધુ પોષણયુક્ત આહાર માંગનારો પાક છે. જો આપણે કપાસમાં વેરાયટી પાછળ બિયારણમાં આપણે ખર્ચો કરીશું પણ જો એની વેરાયટીમાંથી ઉત્પાદન જે આપણે ધારી ઉત્પાદન લેવું છે એની જો એ જોઈતા પ્રમાણમાં પોષણ આપણે જો પાયામાંથી શરૂઆતથી જ આપીએ છીએ તો એ બીટી કપાસમાંથી અથવા તો તમારે જે અત્યારે જે કપાસ છે એ કપાસમાંથી સારું ઉત્પાદન તમે લઈ શકો છો. ઘણીવાર ખેડૂત મિત્રો આપણે મોંઘા બિયારણો ખર્ચો કરીએ છીએ પણ સાથે એમાં જેટલા ઝીંડવા હોય એ ઝીંડવાના પ્રમાણમાં જો પોષણ શરૂઆતથી જો પાયાથી આપણે આપીએ છીએ તો સારું ઉત્પાદન એમાં આપણને મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ખેડૂત મિત્રો, કપાસ જે છે આખો ખીલા મૂળિયાવાળો પાક છે અને ખીલા મૂળિયાવાળા પાકની અંદર તમે જેટલું પણ પોષણ શરૂઆતના પાયાના બેઝમાંથી આપો છો એટલી જ તમારું રૂટ ડેવલપમેન્ટ શરૂઆતના અરસાથી થતું હોય છે. આજે કપાસના પાકમાં આપણે જોઈએ છીએ કે જ્યારે શરૂઆતના પોષણમાં ઘણી વખત આપણા લાંબા મુદતનો પાક છે, બરાબર છે, ઘણી જગ્યાએ વિસ્તારમાં 4 મહિના 5 મહિના 6 મહિના સુધી કપાસ રાખતા હોય છે. ઘણીવાર ખેડૂત મિત્રો આપણે 3-3, 4-4 વર્ષ સુધી આપણે પાયામાં સેન્દ્રિય ખાતર આપતા જ નથી, એના કારણે જે કપાસના પાકમાં ઘણીવાર ફૂલ અથવા ઝીંડવાની અવસ્થા આવે છે એ દરમિયાન એક સાથે ઝીંડવા ફૂલ ખરી પડવાના પ્રશ્નો સામાન્ય વરસાદમાં કે વાવાઝોડાના થપાટમાં આ ખરી પડવા વધુ પડતો વરસાદ થાય એવા ટાઈમમાં આપણો કપાસ પીળો થઈ જવાનો પ્રશ્ન થતો હોય છે. ઘણીવાર પાછળ જતા ઝીંડવા પૂરા નથી ખુલતા, આ બધી જ વસ્તુ કારણ થવાનું ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે પાયામાં પોષણનો અભાવ એ સૌથી અગત્યની વસ્તુ છે. એટલે આપણે પાયાથી જ ખેડૂત મિત્રો આપણે કપાસમાં ધ્યાન રાખીશું. તો સૌથી પહેલા જે ખેડૂત મિત્રો કપાસની ખેતી કરવાના છે એમાં સૌથી અગત્યની બાબત છે સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર પણ એ કેવું છે, કોવાયેલું આપણું સેન્દ્રિય ખાતર છે. હવે જે ખેડૂત મિત્રો પાસે પોતાની વ્યવસ્થા નથી એવા ખેડૂત મિત્રોને અમે ભલામણ કરીએ છીએ કે આપણી પાસે ડૉક્ટર ભૂસમૃદ્ધિ છે. આ ડૉક્ટર ભૂસમૃદ્ધિ છે કે જેમાં વિવિધ પ્રકારનું આપણે છાણિયું ખાતર છે, લીંબોળી ખોળ છે, દિવેલી ખોળ છે, મરઘાની ચરક છે, તે શેરડીનો કમ્પ્રેસ પ્લેસમેન્ટ છે, તમાકુનો ખોળ છે, આ બધી જ વસ્તુનું મિશ્રણ અને જોડે સાથે 108 પ્રકારના બેક્ટેરિયા તો છે અને સાથે 100 ગ્રામનું અલગથી પાઉચ પણ એની અંદર આપણે બેક્ટેરિયાનું લોડિંગ કરીને આપીએ છીએ કે જેથી શરૂઆતથી જ તમે એ સેન્દ્રિય ખાતરની સાથે મિક્સઅપ કરી અને બેક્ટેરિયાનું પાઉચ તમે આપો છો તો જમીનને શરૂઆતથી જ પોષણ, જમીન પોચી અને ભરભરી છે. બેક્ટેરિયા જવાથી તમારી જમીનમાં રહેલો ખોરાક છે ઉપાડીને છોડને આપવાનું કામ છે. આ બધી જ વસ્તુ ડૉક્ટર ભૂસમૃદ્ધિ આપણે શરૂઆતથી પાયાની અંદર આપીએ છીએ તો આપણને આ બધા બેનિફિટો જોવા મળતા હોય છે. હવે કેટલું આપવાનું છે તો 1 વીઘાની અંદર ખેડૂત મિત્રો આપણે 5-6 બેગ જે છે એ આપણે પર વીઘાએ આપણે ડૉક્ટર ભૂસમૃદ્ધિ આપવાનું છે. હવે સાથે સાથે આ તો આપણે સેન્દ્રિય ખાતરની વાત કરી, હવે જે ખેડૂત મિત્રો આપણે દાણાદાર ખાતરની અંદર આપણે ખેડૂત મિત્રો વાત કરવાની છે કે દાણાદાર ખાતરો કેવા પ્રકારના આપવા જોઈએ. તો અત્યાર સુધીમાં આપણને ઘણા બધા ત્યાં યુનિવર્સિટી ભલામણ કરતી હોય છે કે ભાઈ આપણા પાકને પોષણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ દરેક પ્રકારના પોષક તત્વોને આપણે આપવા જોઈએ. પણ ખેડૂત મિત્રો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, આપણે અત્યારે માત્ર ડીએપી અથવા તો 12-32-16 કે જેમાં 3 જ તત્વો છે. ઘણા સારા ખેડૂત મિત્રો હોય કે જે માઇક્રોન્યુટ્રન્ટ અલગથી આપતા હોય છે પણ આપણે એ બધાનું જ સંયોજન મિક્સ કરી અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ બનાવેલું છે કે જેમાં તમામ પ્રકારના પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન, મોલિબ્ડેનમ છે, બરાબર છે, પછી ફેરસ છે, કોપર છે, મોલિબ્ડેનમ છે, આ બધા જ પ્રકારના તત્વો એની અંદર છે. એની અંદર હોર્મોન્સ છે, એની અંદર નેચરલમાં કાર્બન છે, એની અંદર હ્યુમિક એસિડ છે, ફુલ્વિક એસિડ છે, એના પ્લાન્ટના એન્ઝાઇમ છે અને પ્લાન્ટ એક્સ્ટ્રેક્ટ બાયોલોજિકલ અને બોટાનિકલ એક્સ્ટ્રેક્ટ એની અંદર એડ કરેલા છે. આ બધી જ વસ્તુનું સંયોજન કરી અને ખેડૂત મિત્રો આપણે કહેતા હોય છે કે 21 પ્રકારના પોષક તત્વોથી સજ્જ ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે કે જે તમારે પાકને એક ગોલ્ડ જેવી હરિયાળી આપી શકે અને ખેડૂતને જે ઉત્પાદન જોઈએ છે એ ઉત્પાદન આપણે આ ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડની અંદર છે. ખેડૂત મિત્રો એને નાખવાની આપણી ભલામણ છે કે 1 એકરમાં તમે 1-2 બેગ એટલે તમારે પર વીઘાની અંદર આપણે ખેડૂત મિત્રો કેલ્ક્યુલેશન આપણે કરવું હોય તો તમે 10-15 કિલો જે છે પર વીઘાની અંદર તમે નાખી શકો છો, બરાબર છે. અને ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ હોય છે કે સૌરાષ્ટ્રના વીઘા મોટા છે અથવા નાના છે. તો જનરલી હું તમને પર વીઘાની વાત કરું છું. ઘણીવાર ખેડૂત મિત્રો જે લાંબા ગાળાના આપણે પાકો જ્યારે કરતા હોઈએ છીએ, કારણ કે ઘણીવાર ખેડૂત મિત્રો એકરનો ડોઝ મોટાભાગે નોર્થ ગુજરાતમાં ચાલતો હોય, સૌરાષ્ટ્રમાં વીઘાના હિસાબથી ચાલતા હોય છે, એટલે પણ જનરલી બધાને કોમન કહું છું કે ભાઈ 12-15 કિલો તમે પર વીઘાની અંદર તમે આનો ડોઝ ભૂસમૃદ્ધિ ગોલ્ડનો તમે રાખી શકો છો.
સાથે સાથે જે ખેડૂત મિત્રો ડીએપી અને ડીએપીને સાથે વિકલ્પના સાથે જે લોકોને વાપરવું છે, ઘણા ખેડૂત મિત્રો એમ થાય કે સાહેબ ડીએપી તો નાખવું જ પડે, તો એવા ખેડૂત મિત્રોને એમ કહીએ છીએ કે ભાઈ તમે જે ડીએપી ખાતર નાખો છો, એક એ ખાતર તમે જે કંઈ પણ નાખતા હોય એને 30-40% ઓછું કરી અને એની સાથે ઓર્ગેનિક ડીએપી ડૉક્ટર સારથી જે છે એ તમે એની સાથે મિક્સઅપ કરો છો, તો એ પણ તમે વીઘે 12-15 કિલો તમે વીઘાનો ડોઝના હિસાબથી અથવા 15-20 કિલો જ્યાં ફોસ્ફરસની ઉણપ વધારે છે એવી જગ્યાએ તમે પર વીઘે 15-20 કિલો અથવા 20-25 કિલો સુધી તમે પર વીઘાની અંદર ડોઝ આપી શકો છો. એ ખેડૂત મિત્રો નક્કી કરે છે કે આપણે જમીનની અંદર ફોસ્ફરસ નું પ્રમાણ, ઘણી જગ્યાએ જમીનો એવી છે કે જ્યાં ફોસ્ફરસ લભ્ય પ્રમાણમાં છે એ લોકો 12-15 કિલો પણ નાખે ચાલે, પણ જ્યાં ફોસ્ફરસની વધુ પડતી ઉણપ છે બરાબર છે એવી જગ્યાએ પર વીઘે 20-25, 30 અથવા 35 કિલો સુધી આપણે પાયાની અંદર નાખવું પડતું હોય છે. તો ખેડૂત મિત્રો આ કપાસનો પાક છે, પોષણ તમારે પૂરેપૂરું એને આપવાની જરૂર હોય છે, તો એને આપણે ઓછું પણ ન નાખીએ અને વધારે પણ ન નાખીએ, પણ જે આપણી જમીન અને પાકની જરૂરિયાત છે એ પ્રમાણે આપણે પોષણ આપવું જોઈએ. ત્યાર પછી સાથે સાથે પોટાશની ખેડૂત મિત્રોની રિક્વાયરમેન્ટ હોય છે, તો પોટાશ માટે આપણે ડોક્ટર સુરક્ષા કરીને છે કે જેમાં 14.5% પોટાશ છે અને એ પણ તમે પાયા વીઘાની અંદર તમે એને 2-3 સ્પીટઅપની અંદર આપણે આપી શકીએ છીએ. સૌથી પહેલાં તો આપણે જ્યારે પાયાનું વાવેતર કરીએ છીએ એ સમયગાળા દરમિયાન 10-15 કિલો પર વીઘે જે છે એ આપણે પાયાની અંદર આપવાનું હોય છે. ત્યાર પછી પાછળથી તમે જ્યારે પાડા બાંધતા હોય અને એને એ સમયે અને એના પછીના લાસ્ટમાં જ્યારે જીંડવાની વ્યવસ્થા હોય એ દરમિયાન લિક્વિડ અને દાણાદર બંને ફોર્મ હોય છે કે જે લોકો લાંબા ગાળાનો પાક રાખતા હોય છે એ આવી રીતના 2-3 વખત પોટાશનો ઉપયોગ કરતા હોય છે અને એના માટે આપણે ડોક્ટર સુરક્ષા છે. સાથે સાથે ઘણા ખેડૂત મિત્રો આપણને પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ આટલી બધી ખાતરનું કોસ્ટિંગ, ખેડૂત મિત્રો આપણે ખાતરનું કોસ્ટિંગ વધારે કે ઓછું કેલ્ક્યુલેશન જ્યાં સુધી પ્રેક્ટિકલ લેવલ સુધી આપણે એક પણ રૂપિયાનો ખર્ચો વધારે નથી કરવાનો. તમે જે પાયાના ડોઝ તમે બનાવો છો એ પાયાના ડોઝમાં તમે માની લો કે એક એક્ઝામ્પલ છે કે 100 કિલો તમે કોઈ પણ કેમિકલ ખાતરો નાખો છો, બધી જ વસ્તુ થઈને એક એકરમાં 100 કે 150 કિલો નાખો છો, તો 100 કિલોમાંથી આપણે શું કરવાનું છે કે જે આપણે 30-40% ખાતરો ઓછા કરી અને એના જે રૂપિયા બચે છે એનું જ આ 12 કામાના કે અન્ય કોઈ ખાતરો લઈને આપણે નાખવાના છે, જેથી કરીને તમને કોન્ફિડન્સ થાય કે જે પહેલા વર્ષે 40% ખાતરો ઓછા ગયા છે એની સામે રૂપિયો એક પણ વધારાનો પાયાનો ખર્ચો નથી કર્યો ને આપણે ઉત્પાદન વધાર્યું છે, જમીનને સુધારી છે. જ્યારે પણ જ્યારે કપાસ તમારે જીંડવાની અવસ્થામાં ફ્લાવરિંગ અવસ્થામાં હશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ના ભાઈ આપણે જે આ 30-40% કેમિકલ ખાતરો ઓછા કરી અને આ વસ્તુ નાખી છે જેનો આપણને બેનિફિટ જોવા મળતો હોય છે. સાથે સાથે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરે છે એના માટે કોઈ સવાલ જ નથી, એ લોકો તો શરૂઆતથી પાયાથી જ જે આપણે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે, સારથી છે, સારથી છે, એ લોકો એક એકરમાં 1-2 બેગ નાખી શકે છે, ગોલ્ડ 1 એકરમાં 1-1.5 બેગ નાખી શકે છે અને જે પોટાશ જે છે એ પોટાશ 1-1.25 બેગ જે છે એ લોકો પાયાના ખાતર તરીકે નાખી શકે છે. આવી રીતે ખેડૂત મિત્રો આપણે પાયાનું પોષણ જો શરૂઆતથી જ આપણે મજબૂત બનાવીશું તો ડેફિનેટલી આપણને કપાસના પાકની અંદર સારું ઉત્પાદન મળશે, રોગ જીવાત પણ ઓછા આવશે અને સાથે સાથે આપણે જે કપાસની ગુણવત્તાયુક્ત ઉત્પાદન જે જોઈએ છે એ પણ મળી રહેશે. ખેડૂત મિત્રો તમારા કપાસના રિલેટેડ પાયાના ખાતરમાં ક્યાંય પણ સમજણ ન પડી હોય નીચે કામાની ટીમના નંબરો લખેલા છે, વેબસાઇટ પણ આપેલી છે, ત્યાં વેબસાઇટમાં તમે પ્રોડક્ટની માહિતી પણ તમે જોઈ શકશો, વિસ્તૃતમાં જોઈ હતી બરાબર છે. અને સાથે સાથે જે લોકો ગયા વર્ષે કપાસના જે ખેડૂત મિત્રોએ અનુભવ કરેલા છે, ઉપયોગ કરેલી છે કામાની પ્રોડક્ટોનો, કેવા એમના કપાસ છે, અદ્ભુત કપાસોની લિંક પણ તમને નીચે કોમેન્ટ બોક્સની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર અમે મૂકી રહ્યા છીએ, એ ખેડૂતોનો અનુભવ જોજો અને અનુભવ કરીને એક નવી ક્રાંતિકારી પહેલની શરૂઆત કરજો જેથી કરીને આપણને ધાર્યું ઉત્પાદન, સારું ઉત્પાદન અને પોષણયુક્ત ઉત્પાદન જે આપણે જોઈએ છે કે ખેડૂતને આપણે એક સમૃદ્ધિની દિશામાં પહેલ કરવા માટેના એક નાનકડો પ્રયત્ન છે. આશા રાખું ખેડૂત મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન નીચે હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવજો, અમારી ટીમ 100% તમને એનો રિપ્લાય આપવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.